એક તરફ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે સુરતમાં પણ ગરમીના કારણે લોકો ઉઠ્યા છે તો બીજી તરફ સરથાણા ખાતે આવેલા ઝૂમાં પ્રાણીઓ માટે ફુવારાઓ પણ મૂકવામાં આવ્યા છે સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે સુરતમાં ગરમીનો ખૂબ જ વધી ગયો છે અને સુરતમાં પણ તેની અસર જોવા મળી રહી છે શહેરીજનો ગરમીથી રાહત મેળવવા માટે અનેક ઉપાય કરતા નજરે પડ્યા તો સુરત આવેલા પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા પશુ પક્ષીઓની ગરમીથી રાહત મળે તે માટે તંત્ર દ્વારા પણ પગલા ભરવામાં આવ્યા છે વનવાસી પશુઓના પિંજરામાં ગરમીથી રાહત મળે તે માટે પાણીના ફુવારા લગાવ્યા છે જે બપોરના બાર કલાક થી સાંજે ચાર કલાક સુધી સતત ચાલુ રાખવામાં આવશે બીજી તરફ તમામ પશુઓના પાંજરામાં મૂકવામાં છે કે તેમાં પાણીમાં બેસીને તેઓ રાહત મેળવે તે માટે પાણીના ટપ પણ ભરવામાં આવ્યા છે અને સુરતના પ્રાણી સંગ્રહાલયમાં વાઘ દીપડો રીચ અને શામરૂખ જેવા પશુઓના પિંજરામાં એસી જેટલા ફુવારા લગાવવામાં આવ્યા છે જેનાથી તેમને ગરમી સામે રાહત મળી શકે તંત્ર દ્વારા ગરમીમાં પશુ પક્ષીઓને મોસમ પ્રમાણે પાણીયુક્ત ખોરાક પણ આપવામાં આવે છે જ્યારે પશુઓને ગરમીમાં ડિહાઇડ્રેશન ન થાય તે માટે પીવાના પાણીમાં ઇલેક્ટ્રોન પાવડર નાખીને પીવડાવવામાં આવે છે દર વર્ષની જેમાં વર્ષે ગરમીની શરૂઆત થી ચોમાસાની શરૂઆત સુધી આ ફુવારા ચાલુ રાખવામાં આવશે રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત